જો કે વક્ર વાય બરાબર એક્સ સ્ક્વેર અને એક્સ બરાબર વાય સ્ક્વેર વડે અનુરૂપ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે વાય બરાબર એક્સ સ્ક્વેર એટલે કંઈક વક્ર આ પ્રકારનો થશે. આ છે વક્ર વાય બરાબર એક્સ સ્ક્વેર વક્ર છે. હવે આ વક્ર અને બીજો છે એક્સ બરાબર વાય સ્ક્વેર, એ ધન એક્સ અક્ષ પરત્વે સમય તેવો પરવલય છે. એ બંને વચ્ચે અવરૂપ પ્રદેશ જે છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે પહેલા તો બે વક્ર છેદે છે કઈ જગ્યાએ એ આપણે જરા શોધવું પડશે. હવે એના માટે તમે એક કિંમત બીજામાં મૂકી દેશો, જેમ કે વાય બરાબર અહીંયા છે એક્સ સ્ક્વેર અને બીજો વક્ર છે એક્સ બરાબર વાય સ્ક્વેર. એકની કિંમત બીજામાં મૂકી દઈએ આપણે, વાય બરાબર આ એક્સ સ્ક્વેર મૂકશો તો એક્સ બરાબર આ એક્સની ચાર ઘાત આવશે. એક સાઈડ લઈ લેશો અને એમાંથી એક્સ કોમન લઈ લ્યો એટલે એક્સ ઘન માઇનસ વન એના બરાબર ઝીરો થશે. એટલે કે એક્સ બરાબર ઝીરો અથવા એક્સ ઘન બરાબર એક એમાંથી ઘનમૂળ લ્યો તો એક્સ બરાબર એક થશે. એટલે બે વક્રો જે છેદે છે એક્સ બરાબર ઝીરો અને એક્સ બરાબર એક આગળ છેદે છે. હવે આપણે બે વક્ર વચ્ચેનું ક્ષેત્રફળ શોધવું છે. તેમાંથી એક વક્ર જે છે આ વક્ર એને વાય બરાબર એફ એક્સ કહેશું, એફ વન એક્સ, માંથી વાય બરાબર રૂટ એક્સ આવશે. પેલો વક્ર છે એમાંથી વાય ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ અને આ વક્રને આપણે નામ આપી દઈશું એફ વન એક્સ કહેશું. બીજો જે વક્ર છે એ વાય બરાબર એફ ટુ એક્સ, એટલે આ જે વક્ર છે એને આપણે એફ ટુ એક્સ તરીકે ઓળખશું. એફ વન એક્સ એટલે રૂટ એક્સ છે, એફ ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર છે. આનું સંકલન થશે ત્રણ દ્વિતીયાંશ એક્સ ઉપર છેદમાં સેમ ઘાત, આનું એક્સ ઘનના છેદમાં ત્રણ. લિમિટ ઝીરો થી વન પહેલા અપર લિમિટ મૂકી દો, પછી માઇનસ કરીને લોઅર લિમિટ અહીંયા મૂકવાની છે. એટલે ફાઇનલી કંઈક આવું થશે, આ એક મૂકશો એટલે થશે તમારે બે માઇનસ એકના છેદમાં ત્રણ બરાબર થશે તમારે એકના છેદમાં ત્રણ, એટલે ઓપ્શન આવશે તમારે બી ઓપ્શન થશે.